અંકલેશ્વરમાં જીવ દયા પ્રેમી તેમજ વન વિભાગ દ્વારા અંકલેશ્વરમાંથી બે દિવસમાં 10થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં વન વિભાગ ફોરેસ્ટ અધિકારી દિનેશ ડામોર તેમજ જીવ દયા પ્રેમીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાંથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીમાં કપાયેલા 10 જેટલા અબુલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાંથી વિવિધ સ્થળેથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સાલીમા નર્સરી ખાતે લઈ આવી સારવાર આપી તેને મુક્ત કરવાની તજવીજ આરંભી હતી। અંકલેશ્વરમાંથી 10 જેટલા પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે, જેમાં 9 કબૂતર અને 1 ઘુવડને બચાવી તેની સારવાર કરવામાં આવી હતી। ઉત્તરાયણના દિવસે 9 પક્ષી તેમજ વાસી ઉત્તરાયણના દિવસે 1 પક્ષી પતંગના દોરામાં કપાયા હતા। મારું નામ સંજય પટેલ છે, અમારું જીવ દયાનું ગ્રુપ છે અને બીજા બધા ઘણા ગ્રુપ અમારી સાથે જોડાયેલા છે અને અમે વન વિભાગ સાથે જોડાયેલા છે। અંકલેશ્વર વન વિભાગ નર્સરીએ અમે આવીને જેટલા બી એરિયામાં અંકલેશ્વર સિટીમાં GIDCમાં કે અધર વિલેજ કોઈ બી ગામમાં અમે કોઈ બી પક્ષી પ્રાણી એન્જર હોય એને લાવીને અમે અહીંયાથી ફર્સ્ટ એડ સારવાર થતી હોય તો અહીંયા કરીએ છીએ અને વધારે એનું પ્રોબ્લેમ હોય તો અમે અંકલેશ્વર પશુ ચિકિત્સાલય દવાખાને ડૉક્ટર વિજય પાટીલ સાથે મળીને એમને એ કરીને કમ્પ્લીટ કરીએ છીએ। અને મારો એક બીજો એવો સંદેશ છે કે આપણે જેમ બને તેમ વહેલી સવારે કાં તો મોડી સાંજે પતંગ ઉડાવવાનો પ્રયત્ન ના કરીએ અને થોડા જાગૃત થઈએ, બસ એ જ મારી નમ્ર વિનંતી।